નમસ્તે મિત્રો, તમામ ભાઈઓ બહેનોને ઈદની શુભકામનાઓ અને આ ઉત્સવ આપણા જીવનમાં સ્નેહ વૈભવ અને શ્રેષ્ઠ વિચારો લાવે એવી શુભેચ્છાઓ. ગઈકાલે આપણે તમને જે દાખલા ગણાયા હતા અને પછી હોમવર્કમાં આવ્યા હતા તો આપ્યા હતા, તો ઘણા બધાને એવું હતું કે દાખલા નંબર 2ના પ્રોબ્લેમ ગણાવો, 3ના ગણાવો. તો આજે ઈચ્છા છે કે બધાના પ્રોબ્લેમ્સ લઈ લઈએ. તો ગઈકાલે જે મેં 4 દાખલા આપ્યા છે એ 4 દાખલાઓમાંના બબ્બે દાખલા 4 દાખલાઓમાંના પ્રત્યેકનો એક એક દાખલો ગણવાની ઈચ્છા છે. પહેલો દાખલો હતો કે નીચેના બહિષ્કોણના માપ પરથી અંતઃકોણનું માપ શોધો. શું કહે છે? બહિષ્કોણના માપ પરથી અંતઃકોણનું માપ શોધો. પહેલો દાખલો એવો હતો, ક્વેશ્ચન નંબર 1, નિયમિત બહુકોણના બહિષ્કોણના માપ પરથી અંતઃકોણનું માપ શોધો. અંતઃકોણનું માપ શોધો. તો વાત કરીએ એનો પહેલો દાખલો હતો 40. તો આ શું સાનું માપ આપ્યું છે? બહિષ્કોણ. 40 અંશ બહુષ્કોણનું છે. આપણે એનું અંતઃકોણનું માપ શોધવાનું છે. એનું સૂત્ર શું થશે? આપણે લખાયું અંતઃકોણ બરાબર 180 અંશ માઇનસ બહિષ્કોણ. તો 180 અંશ માઇનસ બહિષ્કોણનું માપ કેટલું છે? 40. તો 140 એ અંતઃકોણનું માપ થશે. એવી જ રીતનો બીજો દાખલો છે, હું બનાવીશમાં જાતે બનાવીને લખેલું છે. આપણે 75 અંશ આ બહિષ્કોણ માપ છે. તો સૂત્ર શું લખાશે? અંતઃકોણનું માપ બરાબર 180 અંશ માઇનસ બહિષ્કોણ. તો 180 અંશ માઇનસ બહિષ્કોણનું માપ કેટલું છે? 75 અંશ. તો 180 માંથી 75 અંશ થશે, તો રહેશે 105 અંશ. તો આ રીતે પહેલા દાખલા જે અંદરના છે એ આવી રીતનો હતો, ગઈકાલે આપેલા હતા. પછી બીજો દાખલો છે, નિયમિત બહુકોણના બહિષ્કોણ પરથી અંતઃકોણોના નામ જણાવો. ત્રીજો પ્રશ્ન હતો બહિષ્કોણના માપ પરથી અંતઃકોણના માપ પરથી બહિષ્કોણનું માપ શોધો. આપણે બહિષ્કોણના માપ પરથી અંતઃકોણનું શોધ્યું અને અંતઃકોણના માપ પરથી બહિષ્કોણનું માપ શોધવાનું. એટલે કાલે પ્રોબ્લેમ થયો છે, કારણ કે મેં ઉપર બોલ મારવામાં ભૂલ કરી હતી. બરાબર, તો એનું ધ્યાન રાખશું. તો આપણને આપેલું છે, પહેલું છે 75, પણ હું અને તમારી અંદરનું તો એ તમારે જાતે જ ગણવાનું છે. હું મારી જાતે બનાવીને લખીશ 85 અંશ. તો અંતઃકોણનું માપ છે એટલે આપણે શોધવાનું છે બહિષ્કોણનું. તો લખીશું બહિષ્કોણ બરાબર 180 અંશ માઇનસ બીજો એક લઈએ 40. તો શું લખાશે? બહિષ્કોણ બરાબર કેટલા થશે? 180 અંશ માઇનસ અંતઃકોણ. તો 180 અંશ માઇનસ 95 અંશ કરશું એટલે આપણને મળશે 85 અંશ. સોરી, આપણે તો 40 છે ને, 40 વાત કરશું. તો 180 થી 40 હશે, તો 140 અંશ બાકી રહેશે. તો આ રીતે અંતઃકોણ પરથી બહિષ્કોણ અને બહિષ્કોણ પરથી અંતઃકોણ શોધ્યા. હવે ત્રીજો દાખલો જોઈએ. કાલનો ત્રીજો દાખલો હતો કે નિયમિત બહુ
રાખો, અંતઃકરણ પરથી આપણને બાજુ બાજુની સંખ્યા મળે જ નહીં, અંતઃકરણ પરથી આપણને ખાલી બહિષ્કોણ મળશે. તો આપણે એક કામ કરીશું, પહેલા પહેલું બહિષ્કોણ શોધીશું. પહેલો દાખલો જે છે અહીંયા આપેલો છે 90°, 90°. તો પહેલા પહેલું 90° એ અંતઃકરણ છે, આપણે લખી દઈશું આ અંતઃકરણ છે. તો અંતઃકરણ થી પહેલા આપણે બહિષ્કોણ શોધી કાઢીશું, લખીશું બહિષ્કોણ નું સૂત્ર આપે છે આપણે. શું લખીશું? બહિષ્કોણ બરાબર 180° માઇનસ અંતઃકોણ. માટે 180° માઇનસ અંતઃકોણ કેટલો છે? 90°. એટલે બહિષ્કોણ નું માપ કેટલું મળ્યું? 90. હવે બહિષ્કોણ ની સંખ્યા માપ પરથી આપણે બાજુની સંખ્યા મળી જશે. તો હવે બીજું સૂત્ર લખીશું, બાજુઓની સંખ્યા n બરાબર આપણે લખાવ્યું 360°. તો n બરાબર 360 બહિષ્કોણ નું માપ કેટલું આપ્યું છે? 90°. તો n બરાબર 36. તો બાજુઓની સંખ્યા 4 મળશે. આવો જ બીજો એક દાખલો લઈ લઈએ જેનું માપ છે 160 લઈ લઈએ. બીજો દાખલો છે 160. તો આ છે કોણનું માપ? અંતઃકોણ. તો સૌ પ્રથમ આ અંતઃકોણને સામાં ફેરવી દઈશું બહિષ્કોણ. તો શોધીશું બહિષ્કોણ બરાબર 180° માઇનસ અંતઃકોણ. તો 180° માઇનસ અંતઃકોણનું માપ છે 160°, એટલે આવશે 20°. આ બહિષ્કોણનું માપ પડ્યું. હવે આગળ શું કરીશું? શું લખીશું? તો લખીશું સંખ્યા, બાજુઓની સંખ્યા. તો બાજુઓની સંખ્યા બરાબર 360° ભાગ્યા શું કરીએ છે? બહિષ્કોણ. તો n બરાબર 360° ભાગ્યા બહિષ્કોણનું માપ 20. તો 18 × 36 એટલે બાજુઓની સંખ્યા કેટલી આવશે? 18. તો આવી રીતના દાખલા ગઈકાલે આપેલા. હવે છેલ્લો દાખલો જોઈ લઈએ. તો ચોથો દાખલો કાલે આપ્યો હતો કે નિયમિત બહુકોણના બાજુઓની સંખ્યા આપેલી હશે અને એ બાજુઓની સંખ્યા પરથી આપણે અંતઃકરણ શોધવાનું છે. હમણાં જે શોધ્યું છે બરાબર, તો અહીંયા આપ્યું છે 5. એન બરાબર 5 પહેલો દાખલો છે. એન બરાબર 5 તો યાદ રાખવાનું, એન પરથી આપણને ખાલી બહિષ્કોણનું જ માપ મળશે. તો પહેલા બહિષ્કોણનું માપ શોધીશું, લખીશું બહિષ્કોણ બરાબર 360° ભાગ્યા એન. તો આપણને બહિષ્કોણનું માપ મળશે 360° ભાગ્યા એન. કેટલા છે? 5. તો બહિષ્કોણનું માપ આપણને મળશે 360 ભાગ્યા 5 = 35. 1 + 5 = 10 એટલે 72° બહિષ્કોણનું માપ. હવે જો બહિષ્કોણનું માપ 72 મળે તો અંતઃકોણ અહીંથી મળી જશે. તો લખવાનું અંતઃકોણનું માપ બરાબર 180° માઇનસ શું વાત કરીએ છે? બહિષ્કોણ. તો 180° માઇનસ બહિષ્કોણ હમણાં જ શોધ્યું 72, એટલે 108° જે છે એ આપણને શું મળશે? અંતઃકોણનું માપ. એવી જ રીતનો બીજો એક દાખલો લઈ લેવાય 20. બીજું એમ બરાબર 30. તો આના આધારે પણ આપણને મળી શકે છે. ચલો 15 લઈ લઈએ કારણ કે 20 હમણાં જ આવી ગયો. તો શું લખીશું? પહેલા પહેલું એના આપ્યું છે તો બહિષ્કોણનું માપ પણ છે. લખીશું બહિષ્કોણનું માપ બરાબર 360° ભાગ્યા એન, એટલે કે 360° ભાગ્યા એન કેટલા? 15. તો એન 15 વડે ભાગીશું, 15 × 2 = 30, 6 × 2 = 4 = 24 આવશે. એ શું આવ્યો? બહિષ્કોણ. હવે બહિષ્કોણનું માપ પણ છે તો અંતઃકોણનું આરામથી મળી જશે. તો અંતઃકોણનું માપ શીખવાડ્યું છે 180° માઇનસ બહિષ્કોણ. તો
156 એ અંતઃકરણનો માપ આવશે. તો આ રીતના ચાર દાખલા મેં આપ્યા હતા. બીજા પ્રોબ્લેમ જોઈ લઈએ. નમસ્તે મિત્રો, 28/7/2020 ના જે પ્રોબ્લેમ છે એમાં બે ત્રણ છોકરીઓએ કહ્યું હતું કે પાંચમો અને છઠ્ઠો પ્રોબ્લેમમાં છે, તો આપણે જોઈ લઈએ. આવી રીતની આકૃતિ આપેલી છે, તો પહેલા તો જોડાણ કોણ છે, 1 2 3 4 5, એટલે પાંચ કોના છે, એટલે પંચકોણ છે. તો આપણે લખી દઈશું કે આપેલ બહુકોણ, આપેલ બહુકોણ પંચકોણ છે, પંચકોણ છે, આપેલ બહુકોણ પંચકોણ છે. અને પરિણામે શું થશે, તો કે એન બરાબર કેટલા થશે, 5. હવે બહુકોણના ખૂણાનો સરવાળો, બહુકોણના ખૂણાનો સરવાળો, ખૂણાનો સરવાળો આપણે સૂત્ર લખાયું હતું, એન માઇનસ 2 × 180. તો આપણે શું લખીશું, એન કેટલા છે, 5, 5 માંથી 2 જાય 180, તો 5 માંથી 2 જાય 3 18 54, 540° એ ખૂણાઓનો સરવાળો આવે. એના પરથી આપણને મળી જાય, માટે આપણે એવું લખી શકીએ કે આનું માપ આપણને નથી આપ્યું, આપણે શું લખી દઈશું, એ. તો આપણે શું લખીશું, એ વત્તા, એ વત્તા 80 70 110 60 60, તો કેટલું થશે, પંચકોણ છે એટલે 540°. હવે સરવાળો કરીશું, એ વત્તા 80 ને 70 150, 150 માં 10 ઉમેરીશું 150, એમાં 110 ઉમેરીશું, તો કેટલા થશે, 260, 260 માં 60 ઉમેરીશું, તો થશે 320, થયું 320° બરાબર 540°, થયો. તો એ બરાબર 540° પ્લસ 320 સામે જશે, તો માઇનસ 320, તો એ બરાબર 0 માંથી 0 જાય, 0 થી 0, 4 માંથી 2 જાય, 5 માંથી 3 જાય 2. હવે કોઈ પણ ખૂણાનો માપ 180° વધારે આમ તો હોતું જ નથી, પણ આ દાખલો બનાવીને લખેલો એટલે આવી રીતનું થયું, તો એ બરાબર 220 આવ્યું છે. તો આ જે દાખલો છે એમાં એ બરાબર 220 આવ્યું છે, બરાબર 70 ને 80 150 150 માં 110 ઉમેરીશ, તો 260 થશે, 260 માં 60 320, 320 540 માંથી કાઢીશ, તો 0 માંથી 0 0, 12, ત્યાર પછી 4 માંથી 2 જાય 2, અને 12 માંથી 3 જાય 2, એટલે 220 આવે છે. કોઈ પણ ખૂણાનું માપ 220 ના હોય, આ તો મેં ઉતાવળમાં બનાવ્યું એટલે ભૂલ થઈ છે, તો આપણે સુધારવા શું કરી શકીએ, તો કે અહીંયા 60 છે ત્યાં આપણે 160 કરી દઈશું, તો આપણો જવાબ સરળતાથી સાચો બનશે. તો આપણે એવું અહીંયા કરીશું, તો અહીંયા 60 છે એની બદલે આપણે 160 લખી દઈએ, પરિણામ શું થશે, આ 320 છે એની બદલે કેટલા આવશે, 420 એવું આવશે, અને એ 420 સામે જશે, તો 540 માંથી 420 હશે, તો 10 માંથી 10 જાય 0, 4 માંથી 2 જાય 2, અને 5 માંથી 4 થશે, તો કેટલા થશે, 120. તો આ એ 120 મળ્યું. હવે આપણે તમામનો સરવાળો શોધવાનો છે, શોધીશું. હવે હવે એસી છે, તો શું કરીશું, એ વત્તા એ આનું માપ મળી ગયું છે, કેટલું મળી ગયું છે, 120. હવે સરળતાથી ગણી છે, એ વત્તા 120, એ વત્તા 120 બરાબર 180. કેમ, રૈખિક છોડના ખૂણા, તો એ કેટલા આવ્યા શોધવાના છે, પ્લસ 180, પ્લસ 120 સામે જશે તો માઇનસ, તો એ બરાબર 180 માંથી 120 થશે, તો વધશે કેટલા, 60. તો આ રીતે આપણને એ 60 મળ્યા.
એવી જ રીતના એ મળ્યું, એવી રીતે x મળશે. તો x પણ ખબર છે, x વત્તા 160, અહીં હવે લખીશું x વત્તા 160 બરાબર 180 થશે. રૈખિક જોડના ખૂણા, તો x બરાબર 180 પ્લસ 160 સામે જશે તો માઇનસ, તો x બરાબર આવશે 20. એવી જ રીતના x પછી y લઈએ, y વત્તા 110, તો શું લખીશું? y વત્તા 110 બરાબર 180 લખીશું. રૈખિક જોડના ખૂણા, તો y બરાબર 180 માઇનસ 110, તો y બરાબર 180 થી 110 જશે તો 70 આવશે, બરાબર. ત્યાર પછી z ની વાત લઈએ, તો 70 વત્તા z, તો શું લખીશું? 70 વત્તા z બરાબર 180, તો z બરાબર 180 પ્લસ 70 સામે જશે તો માઇનસ, તો z બરાબર 180 થી 70 જશે તો આવશે 110. એ આપણે લખવાનું રહી ગયું રૈખિક જોડના ખૂણા. તો z આવી અને છેલ્લો w લઈએ, તો w માં શું આવશે? તો કે 80 વત્તા w, 80 વત્તા w બરાબર 180 થશે. તો w બરાબર 180 પ્લસ 80 હશે આવશે તો માઇનસ, તો w બરાબર 100 થશે. તો આ રીતે આપણને તમામના માપ મળી ગયા છે. હવે આપણે એનો ખાલી સરવાળો કરી દઈએ, x પ્લસ y z w અને k. તો x નું માપ મળી ગયું છે 20, y નું માપ મળી ગયું છે 70, z નું માપ મળી ગયું છે 110, w નું માપ મળ્યું છે 100, અને એનું માપ પહેલા શોધ્યું છે 60. તો બધાનો જો સરવાળો કરીશું તો 70 ને 20 90, 90 માં 110 ઉમેરીશું તો થશે 200, 200 માં 100 ઉમેરીશું 300, 300 માં 60 ઉમેરીશું 300. તો આ રીતે કોઈ પણ બહિષ્કોણ, કોઈ પણ બહુકોણના બહિષ્કોણના બધા જ બહિષ્કોણનો સરવાળો 360 થશે.